नमस्कार मित्रों, हूँ छू गौरव राणींगा ने आप छो वेधर ऑफ इंडिया चैनल पर। मित्रों, गई काले आपने सौराष्ट्र में भावनगर जिल्लाना बगदाणा अने तळाजा पासेना गामडाओमां जे वरसाद पड्यो अने त्यारबाद जे भयंकर पूर आव्यो तेना दृश्य आपणे जोया। फक्त थोड़ा ग्राम्य विस्तारोमां आ रीतनो भारे वरसाद नोंधाई गयो एक बे कलाकमां ज, अने 6 इंच थी लईने अमुक स्थळे 10 इंच सुधीना वरसादना अनऑफिशियल आंकड़ा आवी रह्या छे। अनऑफिशियल एटला माटे કે કોઈ શહેરી વિસ્તારમાં વરસાદ નોંધાયો નથી, બાજુમાં તળાજામાં ફક્ત 1.5 ઇંચ જ વરસાદ નોંધાયો હતો। તો આ વરસાદ બાદ વાદળ ફાટવાની જે કોઈ ઘટના બનતી હોય છે તેની ચર્ચાએ જોર પકડી લીધું છે। હવે આ ઘટના વાદળ ફાટવાની હતી કે નહીં તે આપણે ન કહી શકીએ, પરંતુ આજે આપણે એક વાત કરીશું કે વાદળ ફાટવું એટલે શું, વાદળ કઈ રીતે ફાટે છે, કયા સંજોગોમાં ફાટે છે, અને વાદળ ફાટે તો શું થાય તેની વ્યાખ્યા શું ગણી શકાય। તો અગત્યની માહિતીવાળો વિડીયો જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી તેઓ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દેજો। મિત્રો, વાદળ ફાટવાની ઘટના જે બનતી હોય છે તે મોટે ભાગે પહાડી વિસ્તારોમાં બનતી હોય છે, પરંતુ તે સિવાય પણ ભારતમાં ચોમાસા દરમિયાન, થંડરસ્ટોર્મ દરમિયાન કે આ ચોમાસાના જે સિસ્ટમો આવતી હોય છે તે દરમિયાન શહેરી વિસ્તારોમાં, પ્લેઇન વિસ્તારો જેને આપણે કહીએ, ત્યાં પણ વાદળો ફાટવાની ઘટનાઓ બનેલી જોવા મળે છે ભૂતકાળમાં। ભૂતકાળમાં મુંબઈમાં, વડોદરામાં, જૂનાગઢના ગિરનારમાં અને તે સિવાય પણ ઘણા સ્થળોએ વાદળો ફાટ્યા છે, અને 1-2 કલાકના ટૂંકા ગાળામાં 8-10 ઇંચથી વધુ વરસાદ પણ પડ્યો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો મિત્રો, આ જે ઘટના બનતી હોય છે વાદળ ફાટવાની તેની પાછળ એક વિજ્ઞાન છે, પરંતુ તેનું કોઈ પ્રેડિક્શન ન કરી શકાય, કોઈ તેનું ફોરકાસ્ટ ન કરી શકાય કે વાદળ ક્યારે ફાટશે। તો મુખ્યત્વે જે પહાડી વિસ્તારો હોય છે તે વાદળોને આપણે જાણીએ છીએ કે પવનોને રોકતા હોય છે, અને જે વાદળો આવતા હોય છે તે પહાડી વિસ્તાર સાથે ટકરાય અને ઊંચે ચડે છે। હવે જે હવામાં જે આ વાદળો હોય છે તે મુખ્યત્વે 1.5 કિલોમીટર એટલે કે જેને આપણે 850 HPA ઊંચાઈ કહીએ છીએ ત્યાંથી લઈ અને 4.5 કિલોમીટરના વિસ્તાર સુધીમાં હોય છે વધુ, અને તેથી ઊંચા વાદળોને હાઈ ક્લાઉડ્સ કહેવામાં આવે છે। પરંતુ આ જે ક્લાઉડ્સ હોય છે તે ક્યુમ્યુલોનિમ્બસ ક્લાઉડ હોય છે 1.5 થી 4.5 કિલોમીટરના વિસ્તારમાં, પરંતુ જ્યારે પહાડી વિસ્તાર કોઈ હોય છે ઊંચો ત્યારે આ વાદળો તેની સાથે ટકરાય અને ધીમે ધીમે ઊંચે ચડવા માંડે છે, અને 4.5 કિલોમીટર કે તેથી પણ વધુ ઊંચાઈએ આ વાદળો પહોંચી જાય છે। અને જો આ વાદળો ક્યુમ્યુલોનિમ્બસ વાદળો હોય એટલે કે પાણી ધરાવતા વાદળો હોય તો ઊંચે ચડવાને લીધે તેના ઘનતા વધતી જાય છે, વાદળોનું જે પાણીનું પ્રમાણ હોય છે તેની અંદર જેને આપણે ડ્રોપલેટ્સ કહીએ તે વધતું જાય છે। અને જો એવી પરિસ્થિતિ બને કે ત્યારે નીચેની જે સપાટી હોય છે તેનું તાપમાન વધુ હોય અને ઉપર જેમ વાદળો ચડતા જાય તાપમાન ઘટતું જતું હોય છે, તો નીચેથી જે ગરમ હવા ઉપર ચડતી જાય તે વાદળોને વરસવા દેતી નથી, અને તેને લીધે વાદળો ઊંચે ચડતા જાય છે અને ભેગા થતા જાય છે। પરંતુ એક તબક્કો એવો આવે છે કે વાદળ પોતાનું જ વજન સહન ન કરી શકે અને એક સાથે વરસાદ પડવા માંડે, અને 1 કલાકમાં 100 મિલીમીટર જેટલો વરસાદ જો પડી જાય તો તેને ઓફિશિયલી વાદળ ફાટ્યું તેમ કહી શકાય। આ એક વાદળ ફાટવાની ડેફિનેશન છે, પરંતુ આ ડેફિનેશન ભારત માટે લાગુ ઓછી પડે, કારણ કે ભારતમાં ચોમાસા દરમિયાન ઘણા સ્થળોએ 1 કલાકમાં 100 મિલીમીટર વરસાદ પડવાની શક્યતા રહેલી હોય છે, અને ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે। સૌરાષ્ટ્ર, ગુજરાતમાં સૌરાષ્ટ્ર એવી ઘટનાઓ માટે પ્રખ્યાત છે કે જ્યાં 1-2 કલાકમાં ઘણીવાર 5-10 ઇંચ વરસાદ પડવાના જે ઘટનાઓ છે તે નોંધાઈ ગઈ છે। અને ગઈકાલે જે બગદાણામાં બન્યું તે પણ આ રીતની કોઈ ઘટના હોઈ શકે કે નીચેની સપાટી, આપણે અત્યારે જાણીએ છીએ કે ખૂબ જ ગરમ છે વાતાવરણ અને તાપમાન 35 ડિગ્રી ઉપર જતું રહ્યું હોય છે, અને કોઈ એવું મોટું વાદળ બની ગયું હોય અચાનક અને તે ઊંચે ચડી ગયું હોય અને નીચેની જે ગરમ હવા છે તે ઉપર ચડીને વાદળને પહેલાં વરસવા ના દે અને પછી અચાનક એ વાદળ મોટું ભેગું થઈ અને એકદમથી વરસવા માંડ્યું હોય તો ખૂબ ટૂંકા વિસ્તારમાં આ ભારે વરસાદ આ રીતે પડી ગયો। તો આ રીતે વાદળ ફાટે છે, અને આ ઘટનાઓ મોટે ભાગે પહાડી વિસ્તારમાં, પરંતુ પહેલાં મેં કહ્યું તે મુજબ પ્લેન વિસ્તારમાં પણ, શહેરી વિસ્તારમાં પણ બની શકે। કોઈ મોટી સિસ્ટમ આવે ત્યારે તેના ટ્રફનો છેડો કોઈ જગ્યાએ આવી જાય તો ત્યાં કોઈ માઇક્રો વોર્ટેક્સ પણ બની શકે। વડોદરામાં થોડા વર્ષ પહેલાં જે આ રીતે વરસાદ પડ્યો હતો તે આ કારણથી પડ્યો હતો, અને વાદળ ફાટ્યું હોય તે રીતે 25 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો હતો। તો મિત્રો, આ હતી વાદળ ફાટવા વિશેની
एक डेफिनेशन तेनी एक टूंकी माहिती अने माहिती तमने सारी लागी होय तो खास लाइक करी देजो, वीडियो ने शेयर करवानो भूलता नहीं, चेनल ने सब्सक्राइब करवानो भूलशो नहीं। आभार।